નવા શિકારની લાલચે મગર છીછરા પાણીમાં આવ્યો સવાર ક્યાં ઝપકી ઉઠીએ તો પનગટપટ બેડામાં ઝપકી ઈર્ષાને કવિ પાણી સાથે સરખાવે છે કવિ ઈર્ષાને ચેહ સાથે સરખાવે છે ચિહ એટલે ચિતા ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા છે તો ચોમાસું પૂરું થતાં લોકો પાક લણવાના કામ એટલે કે પાક લણણીના કામે લાગી ગયા છે જીવરામ ભટ્ટ સાની હોળ કરવાનું કહે છે તો જીવરામ ભટ્ટ સો રૂપિયાની હોળ કરવાનું કહે છે સવાર ઉપર તડકાની સી અસર થાય છે તો સવારના તડકામાં સવાર તાજગીથી મહેકવા લાગી છે ધનપાલ શેઠના સૌથી નાના દીકરાની બહુ સ્વભાવે કેવી હતી તો સૌથી નાના દીકરાની બહુ સ્વભાવે ઠરેલ અને ચતુર હતી સાચો દાતા કોણ છે સાચો દાતા યાચકની જાતને જોતો નથી અને તે ફક્ત દાન જ કરે છે તો કવિ કહે છે કે ને સાચો દાતા એ જ છે બરાબર જે યાચકની જાતને જોતો નથી અને યાચકની જ્ઞાતિ કે જાતને જોયા વગર ફક્ત તે દાન જ કરે છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો સિંહે દરબારના ઘરની ચોકી કેવી રીતે કરી તો તમે જાણો છો કે એકવાર ખાતર પાડવાના ઈરાદાથી દરબારના ઘરે ચોર ઘૂસ્યા હતા તે વખતે સિંહ ઢોલિયા નીચે સૂતો હતો સહેજ જવા થતાં સિંહ જાગી ગયો અને ચોરો પર ત્રાટક્યો અને ચોરોને તેણે ચોરો પર તેણે હુમલો કર્યો અને આ રીતે તેણે ઘરમાં આવેલા ચોરો ભગાડ્યા આ રીતે સિંહે ચોકી કરી જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે તો જીવરામ ભટ્ટ રતાંધણા છે તેમને દેખાતું નથી અને તે મિથ્યાભિમાની માણસ હોવાથી તે કબૂલ પણ કરતા નથી ત્યારે સોમનાથે કહ્યું કે આંધળો પણ વાંચી શકે તેવા મોટા અક્ષરો છે ત્યારે મોટા અક્ષરો છે ત્યારે જીવરામ ભટ્ટને છટકવાનું બહાનું મળી જાય છે તેથી જીવરામ ભટ્ટ કાગળ પાછો આપે છે શું ઈર્ષાની આગને ઠારી શકાય છે તો હા મિત્રો ઈર્ષાની આગને ઠારી શકાય છે રૂપી આગને ફક્ત પ્રેમ અને ભાઈચારાથી સમજદારીથી આપણે ઠારી શકીએ છીએ રૂપી આગ ઠારવા માટે મિત્રો આપણે એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ આપણા મનમાં આપણા દિલમાં જે નફરત છે તે નફરતને ખતમ કરીને પ્રેમથી એકબીજા સાથે રહેવું જોઈએ એકબીજાને પ્રેમ આપવો જોઈએ સિંહની દોસ્તી જે પાઠ છે તેના આધારે તમારે આને ક્રમમાં ગોઠવવાના છે તો અહીંયા પ્રથમ સેન્ટેન્સ આવશે મિત્રો અ સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા તો આ ફર્સ્ટ સેન્ટેન્સ છે સેકન્ડ આવશે સિંહને આમ ઢળી પડતો જોઈ દરબારનું હૃદય દ્રવ્ય ઉઠ્યું થર્ડ સેન્ટેન્સ છે અ સિંહ નદીનો કાંઠો છોડી ક્યાંય ગયો નહીં ત્યાર પછી ફોર્થ સેન્ટેન્સ છે અ દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતા હતા અને પાંચમું સેન્ટેન્સ છે સિંહ જંગલ તરફ ચાલતો થયો તો આ રીતે સેન્ટેન્સ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એન્ડ ફાઈવ ઓકે હવે વાક્યો તમારે ઓળખવાના છે નીચેના વાક્યોનો પ્રકાર ઓળખાવો પડદો ઉઘડ્યો તો મિત્રો અહીંયા જોઈ શકો છો ફૂલ સ્ટોપ છે તો આ વિધાન વાક્ય છે કાગળ આપું તો વાંચશો પ્રશ્ન પૂછે છે તો આ પ્રશ્ન વાક્ય છે અમે કદી જૂઠા પડીએ જ નહીં અહીંયા ફૂલ સ્ટોપ છે આ વિધાન વાક્ય છે જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે તમે એક્સલેમેશન માર્ક્સ જોઈ રહ્યા છો એટલે આ ઉદ્ગાર વાક્ય છે તમને આ શીખવાડ્યું હતું કરતાં કર્મ અને ક્રિયાપદ મોહને રોટલા ખાધા તો અહીંયા રોટલા ખાવાની ક્રિયા મોહન કરે છે તો મોહન કરતા છે મોહને શું ખાધું તો રોટલા ખાધા શુંથી પ્રશ્ન પૂછેલા આપણને કર્મ મળે તો આ છે કરતા કર્મ અને ક્રિયાપદ ક્રિયા છે ખાવાની તો મોહન કરતા કર્મ રોટલા અને ક્રિયાપદ ખાધા એ જ રીતે નૈનાએ પાઠ વાંચો તો નય નયના કરતા પાઠ કર્મ અને વાંચો ક્રિયાપદ કનૈયાએ મટકી ફોડી તો કનૈયાએ કર્તા મટકી કર્મ અને ફોડી ક્રિયાપદ સવાર માટીના કણે કણમાં મહેકી તો સવાર એ ક્રિયા કરતા છે માટીના કણે કણમાં કર્મ છે અને મહેકી તે ક્રિયાપદ છે અહીંયા થોડું ભૂલથી લખી દીધું છે મિત્રો તો અહીંયા કર્મમાં લખજો કર્તામાં લખીશું સવાર કર્મમાં આપણે લખીશું માટીના કણે કણ અને ક્રિયા છે મહેકી ગૌરીએ છાસ પીધી તો અહીંયા ગૌરી એ કર્તા છે છાસ છાસ એ કર્મ છે અને પીધી એ ક્રિયાપદ છે આ વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે આ જાનવરોને એકબીજા માટે કેવા હિતપ્રીત છે તો આ વાક્ય દરબાર માત્રાવાળા સ્વગત બોલે છે દેખે છે એનો બાપ આ વાક્ય રંગલો બોલે છે અને કોણે કહે છે ગંગાને કહે છે એ દાણા જતન કરીને સાચવી રાખજો આ વાક્ય ધનપાલ શેઠ પોતાની છારી બહુને કહે છે જોડણી સુધારો સુંદર્ય સુંદર્યતા તો સૌંદર્યતા આ રીતે લખી શકાય વિચિત્ર મહેક અને બુદ્ધિ સમાનાર્થી શબ્દો વેકુર વેકુર એટલે વાદળ તો વાદળને વારીવાહા અને મેઘ પણ કહેવાય છે શોભા એટલે આબરું ઇજ્જત ડાળી તો ડાળ અને સાખા વિરોધી શબ્દ જોરાવર તો કમજોર સંકળાશ તો મોકળાશ અને ઠરેલ તો મૂર્ખ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કણસલા કાપવાની ક્રિયા જેને કહેવાય છે લણણી ખૂબ બોલ બોલ કરે તે વ્યક્તિ એને કહેવાય વાચાળ જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તેને કહેવાય છે ભણગટ રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો માયા બંધાવી એટલે લાગણી થવી તો દરબાર માત્રાવાળાને જાનવરો પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી જીવ પરોવી દેવો એટલે મન મૂકીને કામ કરવું તો દરેક કાર્યમાં જીવ પરોવી દેવો જોઈએ કણમાંથી મણ થવું એટલે થોડામાંથી વધારે કરવું જેમ નાની નાના દીકરાની બહુએ અનાજના પાંચ દાણામાં પાંચ દાણાને કણમાંથી મણ કરીને બતાવ્યા અને ક્રમમાં ગોઠવવાનું છે તો પ્રથમ શબ્દ આવશે મથામણ ત્યાર પછી મોલ વાળું વેકુર શેલારો અને સંચળ તો આ રીતે રિવિઝન ટુ તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓકે જો કાંઈ કન્ફ્યુઝન હોય તો મને ગ્રુપમાં જરૂર જણાવશો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો નમ નમઃ અસ્તુ જય હિન્દ જય ભારત